હવે શ્રી બ્રહ્મચારજી કૃત પ્રજ્ઞાબોધ નો પાઠ 102 શ્રી ઋષભ જિનેશ્વર ભાગ બીજો, તેમાં ગાથા ની ભાગ ત્રીજો ભાગ છે, એમાં ગાથા 9મી, કાલે 8 ગાથાઓ સુધી આપણે કરેલી, ભાગ ત્રીજો. હવે કેવળી ભગવાન જે ઋષભદેવ ભગવાનના જીવને શ્રીધર નામે દેવ રૂપે છે, ઋષભદેવ ભગવાનનો જીવ દેવતા છે, તો એને પણ એ જે સ્વયંબુદ્ધ મંત્રીનો જીવ કેવળનાન પામ્યો એ હવે ઉપદેશ આપે છે. એ દરેક ભાવમાં ઉપદેશ આપતા આવ્યા તેમ અહીંયા કેવળી ભગવાન બન્યા છે એ ઋષભદેવ ભગવાન જે દેવરૂપે થયેલા છે એમના પહેલાના ભાવમાં, એટલે એમને હવે ઉપદેશ જે પહેલા આપણે વાંચ્યો હવે હજુ એ ઉપદેશ જારી છે. એ ઉપદેશમાં કહે છે, મિથ્યા દ્રષ્ટિ જીવો સતધર્મ પ્રત્યે દ્વેષ બુદ્ધિ રાખે છે, તેથી તે અધોગતિના દુઃખને પામે છે. જે જીવો દુઃખ પ્રાપ્ત થવાના કારણોને સેવે તેને સુખની પ્રાપ્તિ ક્યાંથી થાય? મિથ્યા દ્રષ્ટિ, જેની દ્રષ્ટિ જ મિથ્યા છે, જૂઠી છે, વિપરીત છે, તે જીવો સતધર્મ પ્રત્યે પણ દ્વેષ બુદ્ધિ રાખે. જે આત્મધર્મ વડે કે આ સતધર્મ વડે જીવને મુક્તિ મળે એવા ધર્મ પ્રત્યે જ દ્વેષ બુદ્ધિ રાખે. તો કે છે, આવી જે માર્ગ વડે મુક્તિ મળે એના પ્રત્યે દ્વેષ બુદ્ધિ રાખે તો એ કઈ ગતિમાં જાય? અધો ગતિમાં જ જાય, એની ઊંચ ગતિ ન થાય એટલે નરકમાં જાય. એમ જીવો દુઃખ પ્રાપ્ત કરવાના આવા કારણોને સેવે તો એને કે છે કે સુખ ક્યાંથી મળે? કારણ પાસે દુઃખ ના તો દુઃખ આખર મૂંઝવે, કારણ પાસે દુઃખ ના તો દુઃખ આખર મૂંઝવે. આપણે કારણ દુઃખના પાપના કારણ સેવીએ તો એનું ફળ તો દુઃખ જ આવે. સાત બેસનને સેવે પછી કે મને સ્વર્ગની પ્રાપ્તિ થવી જોઈએ, તો કે કેવી રીતે થાય? તો હિંસા મય અનેક દોષો સેવે અને પછી તું મોક્ષની કે દેવલોકની કે સુખની ઈચ્છા રાખે કોઈ કાળે નહીં મળે. વાવે બાવળીઓ તો કાંટા જ મળે, એને કઈ આંબા ન મળે, અને આંબો વાવે તો કેરી મળે. જેવું વાવે તેવું લણે, જેવા કરે તેવા પામે, ન્યાય છે. તો પછી દ્વેષ કરે તો અધોગતિ જ થાય. એટલે આમાં શું હતું, પેલી ગાથા, ભવી જન ધન્ય ધન્ય આ અવતા, દ્વેષ ધર્મ પર તે ધરે જી વરે અધો ગતિ દુઃખ, દ્વેષ ધર્મ પર તે ધરે જી વરે અધો ગતિ દુઃખ, કારણ સેવે દુઃખ ના જી, કારણ સેવે દુઃખ ના જી, ક્યાંથી નીકળે સુખ રે ભવી જન ધન્ય ધન્ય આ અવતાર, ક્યાંથી નીકળે સુખ રે ભવી જન ધન્ય ધન્ય આ અવતાર, દ્વેષ ધર્મ પર તે ધરે વરે અધોગતિ દુઃખ, કારણ સેવે દુઃખના તો ક્યાંથી નીકળે સુખ? દુઃખના જ કારણ સેવે તો એનું ફળ દુઃખ જ આવે, સુખના સુખ તેને ક્યાંથી મળે? એમાં વાત કરી એટલે ઋષભદેવ ના પ્રથમ મહાબળ રાજાના ભાવમાં સતધર્મ પ્રત્યે ગાઢ દ્વેષ બુદ્ધિ રાખનાર સંભિન્નમતી અને મહામતી તે ભયંકર નિગોદમાં ગયા, અને સતમતી મંત્રી મિથ્યાત્મના કારણે બીજા નરગતિમાં ગયો. નરગતિ પામવાના મુખ્ય કારણો કયા છે તે હવે કહે છે. તે કહે છે કે સાંભળો, કેવળી ભગવાન શું કહ્યું? આ પોતે જ્યારે ઋષભદેવ ભગવાન મહાબળ રાજા રૂપે હતા જે ભામાં, ત્યારે ચાર મંત્રીઓ એમને હતા મોટા, તેમાં પહેલો આ સ્વયંબુદ્ધ મંત્રી હતો.
દ્રઢ જૈન ધર્મી એ આપણે વાંચતા આવ્યા, એ હવે કેવડી બન્યા છે. એટલે હવે કે છે કે તે વખતે તમને બીજો મંત્રી જે સમજાવનાર નાસ્તિક મંત્રી જે સંભિન્ન મતી હતો તે મરીને ક્યાં ગયો? તો કે નરકમાં ગયો છે. અને મહામતી પણ નાસ્તિક અભિપ્રાય જેવો જ હતો, તે પણ ના બંને મરીને ભયંકર નિગોદમાં ગયા. નિગોદમાં ગયા, હવે અનંત કાળે પત્તો ન લાગે. અને શતમંત્રી મંત્રી એ મિથ્યાત્મના કારણે એ નરકમાં ગયો ત્રીજો, એનાથી ઓછું, એનાથી ભયંકર પાપ કરનારા મિથ્યા મતીવાળા વિપરીત માન્યતાવાળા અથવા નાસ્તિક મતીવાળા તે તો નિગોદમાં ગયા. એમ કેવડી ભગવાને કહ્યું. સતમતી મંત્રી આ સતમતી આદિ મંત્રીઓજી સહે નરકના દુઃખ નરક ગતિ ના કારણો જી નરક ગતિ ના કારણો જી સુણો કહું હું મુખ્ય રે ભવિજન ધન્ય ધન આયા અવતાર સુણો કહું હું મુખ્ય રે ભવિજન ધન્ય ધન આયા અવતાર શતમતી આદિ મંત્રીઓ જી સહે નરકના દુઃખ શતમતી આદિ મંત્રીઓ નરકના દુઃખોને ભોગવે છે. નરક ગતિના કારણ આ જીવન ચરિત્રમાં એમના જીવન ચરિત્રમાં ત્યાં ભયંકર નિગોદમાં ગયા એમ લખ્યું છે. જ્યારે અહીંયા બ્રહ્મચારીજી એમ કહ્યું કે એ નરકના દુઃખો ભોગવે છે. સહે નરકના દુઃખ કેમ? તો કે નરક ગતિના કારણો જી આરાધે તો એ જ પામે, માટે હવે તમને નરક ગતિના કારણો કહું છું. એમ કેવડી ભગવાન કે છે કે તમે એવા કેવા પાપ કરો કે જેથી તમારી નરક ગતિ થાય એ હવે કહું છું. જીવોની હિંસા ન કરવી નરક ગતિનું કારણ, ઝૂઠ બોલવું, ચોરી કરવી, પરસ્ત્રીનો ઉપભોગ કરવો, મિથ્યા ધર્મની માન્યતા કરવી, અત્યંત ક્લેશકારી રૌદ્ર પરિણામ રાખવા તથા જેમાં બહુ જીવોની હિંસા થાય એવા આરંભના કામોનો યોગ રાખવો તે સર્વ નરક ગતિના કારણો છે. જીવ હિંસા ઝૂઠ ચોરી ને જી પર સ્ત્રી નો પરની સ્ત્રી નો ભોગ મિથ્યા દર્શન રૌદ્રતાજી મિથ્યા દર્શન રૌદ્રતાજી બહુ આરંભક યોગ રે ભવિજન ધન્ય ધન્ય આયા અવતાર. જીવ હિંસા માહણો માહણો શબ્દ ના કરનાર ભગવાન મહાવીર જે તીર્થંકરો ને માટે કહેવાય કે માહણ છે. આ એક નામ છે ભગવાનના, હજાર નામો. માહણો માહણો શબ્દ ના કરનાર, કોઈને હણો માં હણો માં, કોઈને મારો નહીં, કોઈને પીડા આપો નહીં. આવા કેમ કે એ બધા નરગતિના કારણો છે. હિંસા કરવી કોઈને, જીવોની હિંસા કરવી, ઝૂઠ બોલવું, એક ઝૂઠની પાછળ કેટલી હિંસાઓ થઈ જાય. બીજી પણ ભાવ હિંસા તો છે જ આત્માની, પછી દ્રવ્ય હિંસામાં પરિણમી જાય. એક ઝૂઠની પાછળ કેટલાય ઝૂઠ બોલવા પડે અને અનેક બીજા પાપોની પ્રવૃત્તિ પણ થઈ જાય. એટલે લાગે નાનું પણ એ મોટું રૂપ પકડી લે. પછી ચોરી કરવી એ પણ હિંસા છે. આમ તો દ્રવ્ય હિંસાને મારે પણ નાખે, મારી પણ નાખે બીજાને ચોરી કરે કરતા, અથવા એને પણ કોઈ મારી નાખે, અથવા એ પોતાના ભાવ પરિણામથી તો એ આત્માના આનંદ ગુણોની ઘાત કરે છે. એટલે એ મોટી હિંસા છે, ભાવ મરણ છે. એટલે ચોરી કરવી, પરસ્ત્રીનો ભોગ કરવો, પરસ્ત્રી સંગ એ ચોરીને ઝારી, એ વ્યવહારમાં બે મોટી મોટા દૂષણ કહેવાય છે. ચોરી કરવી કે ઝારી એટલે પરસ્ત્રીનો સંગ કરવો એ મહાપાપ ગણાય છે. અને મિથ્યા ધર્મની માન્યતા કરવી, ખોટા ધર્મ જે ધર્મના નામે પાછું કરે પાપ,
ઉપરથી ધર્મ દેખાવ, ધર્મનો દેખાવ, અને અંદર રાગ ભાવને પોષે, મોને પોષે એવા આજકાલ ઘણા નિમિત્તો આવા ઉભા થાય છે. જેમ કે હવે આ નવરાત્રિના ગરબા આવવાના, એમાં શું થાય, માત્ર મોહ જ પોષે, નામ ધર્મ અને બાંધે અગાધ કર્મ. એટલે આ સારા સારા કપડા પહેરી ને ત્યાં ભગવાનના નામે ગરબા કરે, નાચે, અને ત્યાં લોકો જોઈ જોઈને રાગ કરે, મોહ કરે. હા, અચ્છા, બંગાળમાં એટલે આ ભોગ ધરવા પશુઓના આવા નિમિત્તે કે આવા મોહના કારણો ઉભા કરવા, એ ધર્મના નામે પાછા, હા, એને પૂજા કહે. એટલે કેટલા કર્મ બાંધે છે જીવો. આમ યા કહે છે, હિંસા, ઝૂઠ, ચોરી ને પરસ્ત્રીનો સંગ કા મિથ્યા દર્શન, ખોટી માન્યતાઓ, આ બધી ધર્મના નામે ચાલી છે, એ આ બધા નરગતિના કારણો છે. અને રૌદ્ર પરિણામ, મારફાડના ભાવ, એ બધા જીવોને નરકમાં લઈ જનારો છે. અને બહુ આરંભક યોગ, આરંભ એટલે જે વ્યવસાયમાં હિંસા બહુ હોય, જીવોની ઘણી ઘાણ નીકળતી હોય, એ મહાપાપના ધંધા છે, 15 કર્માદાની ધંધા છે. આવા આ બધા જીવોને નરકમાં લઈ જનારા છે. જીવ હિંસા ઝૂઠ ચોરી ને જી પરની સ્ત્રી નો ભોગ, મિથ્યા દર્શન રૌદ્રતાજી, મિથ્યા દર્શન રૌદ્રતાજી, બહુ આરંભક યોગ રે ભવિજન, ધન્ય ધન્ય આયાવતાર. આ પાપો વણવ્યા, આ પાપોને જે છોડે તેનો અવતાર ધન્ય છે, ધન્ય છે. હવે આજે હિંસા, ઝૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ ત્યાગ વિશે હવે કે છે. પાંચમું મોટું પાપ, બહુ પરિગ્રહ પ્રત્યે મૂર્છા ભાવ રાખવો. હા, મમત્વ ભાવ એ જ મૂર્છા પરિગ્રહ. આ પરિગ્રહ મારો, બરો પરિગ્રહ ભેળો કરીને એના પ્રત્યે મોહ રાખવો અથવા મમત્વ ભાવ રાખવો, એ નરકનું જ કારણ છે. પરિગ્રહાનંદી રૌદ્ર ધ્યાન કહ્યું છે. હિંસાનંદી, ચોર્યાનંદી, મૃષાનંદી એ તો સમજાય કે બે પાપ છે, પણ પરિગ્રહાનંદી પાપ નથી સમજાતું. પરિગ્રહ ભેગો કરી અને એમાં પાછો આનંદ માનવો, એ ગાઢ થાય છે એ ભાવ. એટલે પાપ કરીને પાછો રાજી થાય કે હું કેવો, કે જો કેવું બધું મેં મેળવી લીધું. એટલે પરિગ્રહાનંદી રૌદ્ર ધ્યાન કહેવાય છે, એ પણ નરક ગતિનું જ કારણ છે. એટલે આ કહે છે, એક તો પરિગ્રહ પ્રત્યે મૂર્છા ભાવ રાખવો, તે પછી ક્રૂર પરિણામ રાખવા, ક્રૂર અત્યંત ભયંકર પરિણામ રાખવા, ભાવ રાખવા, પછી દારૂ પીવો, માંસ ખાવું, મદની ટેવ રાખવી, નાની મુનિ ભગવંતની નિંદા કરવી, નાની મહાત્માઓની, એ પણ નરકનું કારણ કે મુનિ મહાત્માઓને ધિક્કારવા, તથા જેમાં દયા મુખ્ય નથી એવા અધર્મની સેવા કરવી, એ સર્વ નરક ગતિમાં લઈ જનારા કારણો છે. અથવા જે ધર્મ દયા જ નથી મુખ્ય, તે અધર્મની પછી સેવા કરવી, પ્રશંસા કરવી, એ પ્રમાણે વર્તવું, એ બધા નરક ગતિના કારણો છે. બહુ પરિગ્રહ, બહુ પરિગ્રહ ક્રૂરતાજી, દારૂ માંસ મદ ટેવ, બહુ પરિગ્રહ ક્રૂરતાજી, દારૂ માંસ મદ ટેવ, મુનિ નિંદા ધિકારતાજી, મુનિ નિંદા, મુનિ નિંદા કરવી અને ધિકાર આપવો મુનિ મહાત્માને, આત્મનાની મહાત્માઓની આવી દશા કરવી, એની નરગતિ થાય. મુનિ નિંદા ધિકારતાજી, બળી અધર્મની સેવરે ભવિજન, ધન્ય ધન્ય આયાવતાર. વળી જ્યાં આત્માની વાત નથી, દયાનું જ્યાં મુખ્યપણું નથી, આવા ધર્મની સેવા કરવી, તે બધા નરક ગતિમાં જ લઈ જનારા કારણો છે.
वर्य धर्मनी सेवरे भविजन धन्य धनयाया अवतार। अगलनी 13वीं गाथा में कहे छे, वितराग धर्म सिवाय कुदेव कुगुरु कुधर्म ने उत्तेजन अपना तथा सर्वनी साथे ईर्ष्या करना जीवो पापो वड़े अनाथ बनी नरक गतिमा जईने पड़े छे। अधर्मनी उत्तेजना जी एटले वितराग धर्म ने नहीं माने पण कुदेव कुगुरु ने कुधर्म ने माने एने उत्तेजन आपे वड़ी કે અમે ધર્મ જે કરીએ છીએ એ જ સાચો અને તમે પણ એ જ કરો। આમ પોતે કુદેવ કુગુરુ કુધર્મને આરાધે અને બીજાને પણ ઉત્તેજના આપે તથા બધાની સાથે ઈર્ષા કરે। કોઈની ચડતી જોઈ ઈર્ષા ભાવ આવે કે આ કેમ આવી ગયો, આ આટલો કેમ વધી ગયો, એમ ઈર્ષા ભાવ રાખનાર પણ કે છે નરગતિમાં ને પામે। કોઈનું પુણ્યના ઉદય, કોઈને રિદ્ધિ મળી હોય, કોઈને જ્ઞાન મળ્યું હોય, કોઈને કંઈ બીજું થયું હોય તો એના પ્રત્યે આપણે આનંદ રાખવો જોઈએ। પ્રમોદ ભાવ તો એમ કહે કે આ ગુણવાન છે અથવા એને આ રિદ્ધિ મેળવી, એના પુણ્ય મેળવી છે, હું શા માટે ઈર્ષા કરું, તારે જોઈતી હોય તું પુણ્ય બાંધ। પણ ઈર્ષા કરવાથી મળે નહીં કે આ આટલા લાખો રૂપિયા કમાઈ ગયો તો તારે શું, એમ કરવાથી કે તને મળવાના છે એના પુણ્યો મળ્યા, તારે જોયો તો તું કર પુરુષાર્થ। પણ કોઈ જીવના ગુણ કોઈ પણ રીતે જોઈ અને એના પ્રત્યે પણ ઈર્ષા કરવાથી તો આપણી તો અધોગતિ જ થાય અને એના પુણ્ય ઉદયને કોઈ રોકી ન શકે। એ તો જે પામવાનો હોય, ગુણો વધવાના હોય કે ધનાદિ મળવાને મળે જ, આપણે આપણી ભાવનાથી દુઃખી થઈ જઈએ અને અનંત સંસાર વધારીએ। એટલે કે છે આવા નરકતિના કારણ રૂપ અધર્મ ને ઉત્તેજન આપવું નહીં કુદેવ કુગુરુ કુધર્મ ને, તેમજ કોઈની સાથે ઈર્ષા ભાવ કરવો નહીં, પણ રાજી થવું બીજાના ગુણ જોઈને। અને એવા પાપોના કારણે જીવ અનાથ બની ને નરક ગતિમાં જઈ પડે છે। અધર્મ ની ઉત્તેજનાજી ઈર્ષા સૌની સાથ, અધર્મ ની ઉત્તેજનાજી ઈર્ષા સૌની સાથ, એવા પાપ વડે પડે જી, એવા પાપ વડે પડે જી નરકે જીવ અનાથ રે ભવિજન, નરકે જીવ અનાથ રે ભવિજન ધન્ય ધન્ય આવતાન। આ પ્રમાણે કેવડી ભગવંતે ઉપદેશ આપ્યો તે સાંભળીને શ્રીધર જે ઋષભદેવ ભગવાનનો જીવ છે, દેવરૂપે છે, અને સ્વયં પ્રભદેવ જે નિર્નામિકાનો જીવ સ્ત્રી રૂપે હતો તે આ ભમય પુરુષ રૂપે થઈ ગયો, એટલે સ્ત્રી વેદ છેદી નાખ્યો। હવે સ્વયં પ્રભા પહેલા તો હતી, હવે સ્વયં પ્રભદેવ થઈ ગયો, નામ એનું એ છે। આ બીજો ભાવ છે દેવલોકમાં શ્રીધર, એટલે આ જીવ આજે પુરુષ રૂપે, કાલે સ્ત્રી રૂપે, કાલે સ્ત્રી રૂપે, પરંતુ પુરુષ રૂપે આમ અનાદિકાલથી બધી યોનિઓના બધા જ ભાવ કરી ચૂક્યો છે। દરેક પ્રસંગ દરેક જીવ સાથે થઈ ચૂક્યા, માતા પુત્ર પિતા રૂપે કોઈ સંબંધ બાકી રહ્યો નથી દરેક જીવ સાથે, એમ કે છે શ્રીધરને। હવે સ્વયં પ્રભા આ નરક ગતિના આવા ભયંકર કારણો જાણી અને અતિ વૈરાગ્ય પામ્યા, ઓ આવું છે, આવા પાપનું ફળ એવું છે, નરક ગતિમાં જવું પડે, એ શ્રીધર દેવ અને સ્વયં પ્રભ પણ દેવ એ બેને હવે ધર્મ વિશે ખૂબ રૂચિ ઉત્પન્ન થઈ કે ધર્મ આરાધવો જોઈએ, નહીં તો આવી દુર્ગતિમાં જવું પડશે। હવે ધીમે ધીમે એ ઊંચા ઉઠે છે, કેમ કે 13મા ભવે તો કેવડી ઋષભદેવ ભગવાન થવાના, એટલે હવે આ ભવમાં દેવલોકના ભવમાં ભગવાનનો ઉપદેશ સાંભળીને એમને ધર્મ પ્રત્યે ઘણો પ્રેમ ભાવ ઉત્પન્ન થયો અને ધર્મ આરાધવા લાગ્યા। શ્રીધર સ્વયં પ્રભ સાંભળી જી ધરે અતિ વૈરાગ્ય, ધર્મ વિશે મન ધારતા જી, ધર્મ વિશે મન ધારતા જી કરે દેવ ભવ ત્યાગરે ભવિજન,
धन्य धन आया अवतार। श्रीधर स्वयं प्रभा, श्रीधर ने स्वयं प्रभ बे देव बनेला छे, सांभळी अति वैराग्य पाम्या भगवानी वाणी सांभळी ने, धरे धर्म पर धर्म विषय मन धारता, विशेष धर्म की आराधना करवा लाग्या हवे, अने करे देव भव त्याग, એટલે કે દેવનું આયુષ્ય પૂર્ણ થયું તેથી હવે દેવ ભવનો તેમણે ત્યાગ કર્યો. કોણે? ઋષભદેવ ભગવાનના જીવે, અને આ સ્વયંપ્રભ જે નિર્નામિકાના જીવે, હવે તો પુરુષ રૂપે છે, દેવ ભવનો ત્યાગ થયો. આઠમો ભવ પૂરો થયો, હવે નવમા ભવમાં